વલસાડમાં વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન નંબર શરૂ કરી દેવાયા છે, તો માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જિલ્લા ફાયરની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં હેલ્પલાઇન નંબર શરૂ કરી દેવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બની ગયું છે. દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને અધિકારીઓ તમામ સ્થળની તપાસ લઈ રહ્યા છે અને ત્યાં આગળ સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તો વલસાડમાં પણ તંત્ર સજ્જ બની ગયું છે. તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. દરિયા કિનારા ઉપર એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને પ્રવાસીઓને સૂચના આપવામાં આવી રહી છે કે દરિયા કિનારાથી દૂર રહેવું, માછીમારોની દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. તો આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ઉમેશ પટેલ જોડાઈ ચૂક્યા છે. ઉમેશ, જે રીતે 48 કલાક ગુજરાત માટે ભયજનક છે, એવી રીતે વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ બન્યું છે? કયા પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે? ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા 12 અને 13 જૂનના રોજ જે સાયક્લોન વાવાઝોડું આવવાનું છે તેને લઈને વલસાડનું વહીવટી તંત્ર સજ્જ છે. વલસાડનું વહીવટી કલેક્ટર દ્વારા માછીમારોને પરત બોલાવી દેવામાં આવ્યા છે. માછીમારોની સંપૂર્ણ બોટો અહીં જેટી ઉપર આવી ગઈ છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કરી હેલ્પલાઇન નંબરો પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ગતરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મામલતદાર સહિત નોડલ ઓફિસર તથા સમુદ્ર કિનારે આવેલા જેટલા પણ સરપંચો છે અને તલાટીઓ છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા અને તેમને પણ સૂચના આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરી સહેલાણીઓને પણ દરિયાકાંઠે ન જવું એની પણ ખાસ રીતે સૂચના આપવામાં આવી હતી અને પોલીસને પણ સૂચના આપવામાં આવી હતી કે જ્યારે દરિયો તોફાની બને અને કોઈ સહેલાણી દરિયા કિનારે ન જાય અને દરિયામાં ન ડૂબે તેને સંપૂર્ણપણે તકેદારી રાખવા માટે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરી દેવામાં આવ્યા છે. અને હાલ વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા કોસ્ટગાર્ડને પણ સંપૂર્ણપણે એલર્ટ કરી દેવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને અને કોસ્ટગાર્ડ સંપૂર્ણપણે તૈયાર થઈ એ અનિચ્છનીય બનાવ સુધી પહોંચી શકે તેની સંપૂર્ણપણે તૈયારી કરી દેવામાં આવી છે. તેથી કહી શકાય કે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે આ વાવાઝોડુંને પહોંચી વળવા માટે સજ્જ બની ગયું છે. જી, સમગ્ર માહિતી બદલ જોડાવા બદલ આભાર આપનો. તો વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર સતર્ક થઈ ગયું છે, સજ્જ બની ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે દરિયાકાંઠાના જેટલા વિસ્તાર છે તે લોકોને સ્થળાંતર કરવાની હાલ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દરિયા કિનારાના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે. 48 કલાક ગુજરાતમાં તે ભયજનક સપાટી ઉપર છે કહી શકાય. વાયુ વાવાઝોડાને લઈને હવે તંત્ર સજ્જ બની ગયું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે અને તેના જ કારણે આ ચક્રવાત ઉભો થયો છે.